સુરેશાના પાંડેસરા વિસ્તારમાં આવેલા લુથરા ડાઇંગની સાથે પિંકી પાસેના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું। પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડની ફેક્ટરીમાં કાપડના વેસ્ટેજ તથા કચરાને બોઇલમાં સળગાવવામાં આવે છે। આવા ખુલ્લા આમ ગોડાઉનમાં માલિક પ્રદીપભાઈ હાજર હતા ત્યારે ભરબપોરે કાર્યમાં રાખવામાં આવેલું એકત્રિત ગરમીને થઈને સળગી ઉઠતા આગ ભભૂકી ઉઠી હતી અને 7-8 લાખનો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો। કાર્બાઇન ચિંદી આ ગરમીના હિસાબે, ગરમી બહુ તાપ બહુ પડતો હતો એટલે એ 8-10 લાખનો આ થોડો ઘણો બચેલો છે। હા એ હા બહુ કોઓપરેટ કરેલો ના, હમણાં કંઈ વાંધો નહીં। પાંડેસરા જીઆઈડીસી અત્યારે હાલમાં અડધો કલાક પહેલાં કોલ આપ્યો કે પાંડેસરા જીઆઈડીસીમાં લુથરા ડાઇંગની સામે અને પિંકી ડાઇંગની બાજુમાં કચરાનો વેસ્ટેજ કચરો ભેગો કરેલો છે અને 30x60 ફૂટ જેવો લાંબો કચરોનો ગોડાઉન છે। અમે કચરો વધારો પ્રમાણમાં રાખેલા છે અને આગને અત્યારે માહિતી મળી નથી, આ કાબૂમાં આવી ગઈ છે, અડધો કલાકમાં કંટ્રોલ થઈ જશે। 3-14 ફાયર કંટ્રોલમાંથી પાંડેસરા, માંદરવાજા અને મજૂરા 3-14 આસપાસ કોલ મળેલો કે ભાઈ ખુલ્લા પ્લોટના ગોડાઉનમાં આગ લાગેલી છે અને ચીનની ભરેલી છે, વેસ્ટેજ સામાન ભરેલો હતો। તો જ્યાં 3 ગેટથી ગાડીઓ આવેલી, અંદાજે 10 ગાડી આવેલી, જેમાં એફઓ તરીકે ગાયકવાડ સાહેબ, તિવારી સાહેબ, નિકુંજ આઝાદ સાહેબ અને ખડિયા રણજીતસિંહ 4 અધિકારી સાથે હાજર હતા અને આવીને જોયું તો નકરો વેસ્ટેજ સામાન હતો, બીજું કશું છે નહીં અને આગનું કારણ કંઈ જાણવા મળેલ નથી। ચાંદનું કોઈ નુકસાન નથી, માલનું નુકસાન છે જે છે એ અંદાજે, નુકસાન તો કશી ખબર પડે એમ નથી। હવે તો જે પાર્ટી હશે એને પૂછી પછી ખબર પડે કેટલું નુકસાન છે। અંદર વસ્તીમાં વેસ્ટેજ સામાન હતો, આપણે સાડીના કાપડ આવે, એ સાડીની જે મટીરિયલ આવે છે જુદા જુદા પ્રકારની, એ અને ચીનની જે કહેવાય છે આપણે એ પ્રકારનો સામાન હતો। ઉલ્લેખનીય છે કે પાંડેસરા વિસ્તારમાં કારખાનાઓમાં ચિંધી રાખવામાં આવે છે અને પ્રદૂષણ બોર્ડની પરવાનગી વગર આવા ગોડાઉન બનાવી દેવામાં આવે છે અને સલામતી તથા ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવતા નથી। જીપીસીબી જો કડક પગલાં લેશે તો આવા બનાવો અવશ્ય રાખી શકાશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।